ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? બધા બાળકો મજામાં ને? ઓકે, સરસ. ચાલો, બધા વિદ્યાર્થીઓ ખૂબ જ મજામાં હશે, બરાબર? તમે બધા ઘરે રહીને ખૂબ સારી રીતે ભણી રહ્યા છો, બરાબર? હજી થોડો સમય આપણે આવી જ રીતે ભેગા થશું ફોન પર, વિડીયો પર, અને આવી રીતે આપણે સ્ટડી કરીશું. ઓકે સ્ટુડન્ટ, ચલો હવે બધા જ વિદ્યાર્થીઓનું ઓનલાઈન ગ્રુપમાં, બરાબર, ઘરે બેઠા સ્ટડી કરવામાં ખૂબ ખૂબ તમારું હાર્દિક સ્વાગત છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ ધોરણ 4 વિષય ગુજરાતી. ધોરણ 4 વિષય ગુજરાતી, બરાબર. ચલો તમે બધા બુક પાસે રાખો, બરાબર. બુક પાસે રહી જાય એટલે તમારે નોટ કરવાની છે સાથે સાથે. ઓકે, ચલો લખો. ધોરણ 4 વિષય ગુજરાતી, ચલો એમાં લખો ગુજરાતી વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણ, બરાબર. તમે ચોથા ધોરણમાં હવે તમારે વ્યાકરણનો ભાગ આવશે, બરાબર. એના ઉપરથી તમારે સમાનાર્થી શબ્દો શીખવાના છે. તો સમાનાર્થી શબ્દો એટલે શું? કે ભાઈ, સમાનાર્થી શબ્દો એટલે કે જે શબ્દો તમને આપેલા છે એનું બીજું નામ, જે સરખું નામ હોય તે, એનું બીજું નામ હોય તે, બરાબર, એને સમાનાર્થી શબ્દો કહેવાય છે. અત્યારે આપણે પાઠમાં શીખવાડું છું એટલે પહેલાં પાઠમાં હું મેં તમને લીધું છે કે પાર્ટ 1 સમાનાર્થી શબ્દો. ઓકે, ચલો હેડિંગ માર્યું બધાએ. ઓકે, ચલો લખો. હવે સમાનાર્થીમાં જો હાથ હોય, હાથ, બરાબર, એનો આપણે લખાણ કોઈ કામ કરતા હોય, બરાબર, કોઈ વાંચવાનું કામ કરતા હોય, અથવા તો કોઈ આપણે બીજી વસ્તુનું કામ કરતા હોય, બધી જ વસ્તુના બે બે નામ હોય જ, બરાબર. પછી ખુરશી છે, બરાબર, ખાટલો છે, બરાબર, એ બધા વસ્તુના છે એ બે બે નામ હોય છે. ત્રણ પણ હોય, ચાર પણ હોઈ શકે, એટલે કે એક કરતાં પણ વધારે નામ હોઈ શકે. એટલે એવા નામોને આપણે શું કહેવાય કે ભાઈ સમાનાર્થી શબ્દો. શું કહીએ છીએ? સમાનાર્થી શબ્દો. ઓકે, ચલો તો પહેલું આપણે જોઈએ કે ભાઈ વિનય. તો વિનયમાં શું છે? વિનમ્રતા. શું છે વિનયનું? છે વિનમ્રતા, બરાબર. ચલો પછીનું બીજું છે કુમકુમ. કુમકુમ એમાં છે કંકુ. કુમકુમનું શું થશે? કંકુ, બરાબર. કુમકુમ તો જોયું છે ને બધે. કુમકુમ આપણે બધું ઓછું બોલીએ છીએ, પણ એનું બીજું નામ છે કંકુ. આપણે કંકુ નામથી જ આપણે એને ઓળખીએ છીએ. ઓકે, પછી છે સૂર્ય. સૂર્યનું બીજું નામ છે રવિ, બરાબર. આકાશ, એમનું બીજું નામ છે નભ, બરાબર. પછી છે સ્વસ્તિક. સ્વસ્તિકમાં થશે સાથીઓ. સ્વસ્તિકનું થશે સાથીઓ. વરસાદ, એમાં આવશે મેઘ. શું આવશે? મેઘ. પછી કુદરત. કુદરતમાં લખવાનું છે નિસર્ગ.
પછી ઈર્ષા, ઈર્ષાનું આવશે અદેખાઈ, ઈર્ષાનું થશે અદેખાઈ. ઈર્ષાનું થશે અદેખાઈ. ઓકે, ચલો લખાઈ ગયું બધા સ્ટુડન્ટને? ચલો જેને બાકી હોય એ લખી લેશે. ઓકે, આવી રીતે સમાનાર્થી શબ્દો તમારે શીખવાના છે, બરાબર? ઓકે, ચલો પછીનું જુઓ. 8th, 8th, 8th થશે સપ્તાહ. આપણે કહીએ છીએ ને અઠવાડિયું, અઠવાડિયુંના એટલા દિવસો, બરાબર ને? એટલે કે અઠવાડિયું, અઠવાડિયુંનું થશે સપ્તાહ. પછી છે અતિથિ, અતિથિનું થશે મહેમાન, અતિથિનું થશે મહેમાન. ઓકે, પછી છે છેદન, છેદનું થશે કાપવું, છેદનું શું થાય? કાપવું. પછી છે રોપણ, રોપણનું થશે રોપવું, શું થાય? રોપવું, રોપણનું રોપવું. ઘર, ઘરનું થશે ગૃહ. પછી છે વ્યાયામ, એમનું થશે કસરત, વ્યાયામ એમનું થશે કસરત. પછી છે સ્ફૂર્તિ, સ્ફૂર્તિનું થશે તાજગી, સ્વચ્છ, સ્વચ્છનું થશે ચોખ્ખું. સ્વચ્છનું થશે ચોખ્ખું. ઓકે, ચલો લખી લો બધા સ્ટુડન્ટ. સમજાણું ને કે જે તમારી પાસે જે નામ છે એનું બીજું નામ છે. ઘરને આપણે ગૃહ પણ કહી શકીએ છીએ, વ્યાયામને આપણે કસરત પણ કહી શકીએ છીએ, તો કસરતને આપણે વ્યાયામ પણ કહી શકીએ છીએ. ચોખ્ખું હોય તેને સ્વચ્છ પણ કહી શકાય, અને ચોખ્ખું હોય એને સ્વચ્છ પણ કહી શકાય, અને સ્વચ્છ હોય એને ચોખ્ખું પણ કહી શકાય છે. ઓકે, આ સમાનાર્થી એટલે કે એક નામ હોય એનું બીજું નામ આપવામાં આવે તેને સમાનાર્થી શબ્દ કહેવાય. આવું ફક્ત એવું ના બને કે ભાઈ એનું એકનું એક જ નામ હોવું જોઈએ, કે એકનું બે નામ હોવું જોઈએ, બે કરતાં પણ વધારે હોઈ શકે, ત્રણ, ચાર, પાંચ પણ નામ હોઈ શકે. ઓકે, એટલે એ સમાનાર્થી શબ્દો કહેવાય છે.
चलो लखी लो स्टूडेंट। चलो लखी लो। ઓકે સ્ટુડન્ટ, ચલો લખાઈ ગયું છે, સરસ। તમારે બધું લખવાનું છે હું ઓકે। ચલો પેજ ચેન્જ કરું છું, દંત, દંતનું થશે દાંત, દંતનું થશે દાંત, દાંતનું દંત પણ થઈ શકે ઓકે। સ્વસ્થ, સ્વસ્થનું થશે તંદુરસ્ત, સ્વસ્થનું થશે તંદુરસ્ત। સ્વાસ્થ્ય, સ્વાસ્થ્યનું થશે તંદુરસ્તી, તંદુરસ્તી। ફાનસ, ફાનસનું થશે દીવો, ટુક્કલ, ટુક્કલનું થશે મોટો પતંગ, ટુક્કલનું થશે મોટો પતંગ। ટુક્કલનું થશે મોટો પતંગ, પતંગ એનું થશે કનકવો, પતંગનું થશે કનકવો। રાત્રિ, રાત્રિનું થશે નિશા, રાત્રિનું થશે નિશા। સવાર, સવારનું થશે ઉષા, સવારનું સમાનાર્થી ઉષા, ઉષાનું સમાનાર્થી પૂછે અથવા આવડવું જોઈએ તો ભાઈ એનું થશે સવાર। એવી રીતે રાત્રિ તો નિશા હોય તો નિશાનું પણ રાત્રિ થઈ શકે, બરાબર। ઓકે ચલો સ્ટુડન્ટ, બધા લખી લો પહેલાં તમારી નોટબુકમાં। જેને લખવાનું બાકી છે એ લખી લે।
દંત એમનું થશે દાંત, સ્વસ્થ એમનું થશે તંદુરસ્ત, સ્વાસ્થ્ય. જો સ્વસ્થ અને સ્વાસ્થ્ય છે એ બંને સરખું નથી, એક છે તંદુરસ્તનું છે અને એક છે તંદુરસ્તીનું છે, બરાબર? એટલે ધ્યાન રાખજો. પાછા ફાનસ એમનું થશે દીવો, તુક્કલ એમનું થશે મોટો પતંગ. તમે બધાએ જોયો છે ને મોટો પતંગ? તમે ઉત્તરાયણમાં બધા પતંગ ચગાવતા હશો, પણ એ પતંગ કહેવાય. તો મોટો પતંગ એટલે ટુક્કલ, ટુક્કલ એટલે કે ભાઈ વિશાળ પતંગ હોય તે, એને ટુક્કલ કહેવાય. અને નાના પતંગને શું કહેવાય? કનકવો, બરાબર? જે તમે દર ઉત્તરાયણમાં ચગાવો છો તે. ઓકે સ્ટુડન્ટ, ચલો રાત્રિનું નિશા અને સવારનું સાંજ. ઓકે, ચલો મેં તમને આટલું લખાઈ ગયું છે ને બધાને? ઓકે સરસ. જેને હજી બાકી હશે ઘણાને એ લખવાનું થોડીક સ્પીડ રાખે અને લખવાનું પૂર્ણ કરે. ઓકે, ચલો પછીનું જોઈએ આપણે. વાંચો છો સ્ટુડન્ટ? બધા સ્ટુડન્ટ વાંચશે. આ શું લખ્યું છે? પવન એમનું થશે વાયુ, બરાબર? તમે વાંચો બધા. જે વાંચે છે એ સાચું વાંચે, બરાબર? પવન એમનું થશે વાયુ, પછી છે શ્રેષ્ઠ, શ્રેષ્ઠનું થશે ઉત્તમ, શ્રેષ્ઠનું શું થાય? ઉત્તમ. વૃક્ષ, વૃક્ષનું થશે ઝાડ, શું થાય? વૃક્ષનું ઝાડ. રાત્રિ, રાત્રિનું થાય રાત, બરાબર? પછી છે સંમતિ, જે સંમતિ કરેલું છે એમાં તો થોડોક લીટો ઝાંખો દેખાય છે એટલે એમાં આવશે સંમતિ, બરાબર? એનો જવાબ આવશે અનુમતિ, એનો જવાબ આવશે અનુમતિ. ઓકે ચલો પછીનું છે બીમાર, છેલ્લેથી બીજું છે ને એમાં મરચીનો મ છે, એ થોડોક લીટો નથી થયો, બરાબર? એટલે એમાં તમારે સમજવાનું છે બીમાર, થોડુંક કપાઈ ગયું છે. બીમાર એમાં લખો માંદુ, બીમારનું લખો માંદુ. બડાઈ, બડાઈમાં લખો મોટાઈ. ઓકે સ્ટુડન્ટ,
ઓકે સ્ટુડન્ટ, ચલો લખી લો બધા જ. પહેલાં બધા જ વાંચે. પવન, વાયુ, શ્રેષ્ઠ, ઉત્તમ, વૃક્ષ, ઝાડ, રાત્રિ, રાત, સંમતિ, અનુમતિ, બીમાર એટલે માંદું, બડાઈ એટલે મોટાઈ. ઓકે સ્ટુડન્ટ, ચલો હવે બધા તમે તમારી બુકમાં લખી લો. બધા જ પોતાની બુકમાં લખી લે. ચલો લખાઈ ગયું સ્ટુડન્ટ. ચલો એક સાથે હવે આપણે ફરી વખત બધા જ સમાનાર્થી છે એ બોલી જઈએ. ઓકે, ચલો વિનય મારી સાથે બધા જ બોલશે. હું બોલશો ને બધા? ઓકે ચલો વિનય, જો પણ સાચું વાંચજો હો. વિનય, વિનમ્રતા, કુમકુમ, વિનમ્રતા, કુમકુમ, કંકુ, સૂર્ય એટલે કે રવિ, આકાશ એટલે કે નભ, સ્વસ્તિક એટલે કે સાથીઓ, વરસાદ એટલે મેઘ, કુદરત એટલે નિસર્ગ, અને ઈર્ષા એટલે અદેખાઈ. ઓકે સ્ટુડન્ટ, ચલો લખાઈ ગયું છે. સરસ, બધે મારી સાથે વાંચ્યું. ઓકે ચલો હવે પછીનું પેજ. ચલો મારી સાથે તૈયાર છો ને વાંચવા માટે? ચલો અઠવાડિયું, સપ્તાહ, અતિથિ, એમાં આવશે મહેમાન, છેદન એનું સમારનાથી થશે કાપવું, રોપણ એનું સમાનાર્થી થશે રોપવું, ઘર એમનો સમાનાર્થી થશે ગૃહ, વ્યાયામ એમનો સમાનાર્થી થશે કસરત, સ્ફૂર્તિ એમનો સમાનાર્થી થશે તાજગી, તાજગી. ઓકે ચલો છેલ્લે જોઈએ સ્વચ્છ. સ્વચ્છનું જોઈએ આપણે ચોખ્ખું, સ્વચ્છનું જોઈએ ચોખ્ખું. ઓકે સ્ટુડન્ટ, ચલો હવે પછીનું જોઈએ આપણે દંત. દંત એમનું થશે દાંત, સ્વસ્થ એમનું થશે સ્વાસ્થ્ય, ફાનસ એમનું થશે દીવો, ટુક્કલ, ટુક્કલ Mm-hmm.
ટુકલ એમાં થશે મોટો પતંગ, ટુકલનું થશે મોટો પતંગ, પતંગ અને એનું થશે કનકવો, એમનું થશે કનકવો. ઓકે, રાત્રિ એમનું થશે નિશા અને સવારનું થશે ઉષા. શું થાય સવારનું? ઉષા. ઓકે, સવારનું થશે ઉષા. ઓકે સ્ટુડન્ટ, ચલો પછીનું જોઈ લઈએ આપણે. પવન, પવન એમનું થશે વાયુ, પવન એમનું થશે વાયુ, શ્રેષ્ઠ એમનું થશે ઉત્તમ, શ્રેષ્ઠનું થશે ઉત્તમ, વૃક્ષ એમનું થશે ઝાડ, રાત્રિ એનું સમાનાર્થી થશે રાત, સંમતિ, સંમતિ એમનું સમાનાર્થી થશે અનુમતિ. શું થશે? અનુમતિ. ઓકે, પછી છે બીમાર, બીમારનું જોઈએ માંદું, શું થશે? માંદું. ઓકે, પછી બડાઈ, બડાઈનું થશે મોટાઈ. ઓકે સ્ટુડન્ટ, ચલો તમે લખ્યું બધાએ. ચલો લખાઈ ગયું છે ને બધેને? ઓકે, ચલો હવે તમે તમારું હોમવર્ક જોઈ લો. તમારા ઘરકામમાં કરવાનું છે કે સમાનાર્થી શબ્દો તમારે લખવાના, કોઈ પણ 25. કેટલા લખવાના? કોઈ પણ 25 સમાનાર્થી શબ્દો તમારે, કોઈ પણ 25 છે એ લખવાના છે. ઓકે, તમે તમારી રીતે 25 શબ્દો છે એ ગમે ત્યાંથી જોઈને અથવા તમને આવડતા હોય અથવા તમે જાતે બનાવીને પણ લખી શકો છો. ઓકે સ્ટુડન્ટ, ચલો સમજાઈ ગયું. ઓકે, ચલો તમે ખૂબ જ સરસ મજાનું મારી સાથે લેખન કર્યું, વાંચ્યું, સમજ્યા, બરાબર વિદ્યાર્થીઓ? તે બદલ બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. ઓકે સ્ટુડન્ટ, ચલો ઓકે સ્ટુડન્ટ, ચલો આના પછીના લેક્ચરમાં આપણે પાર્ટ ટુમાં મળીશું. ઓકે, સમાનાર્થીમાં. ઓકે સ્ટુડન્ટ, ચલો આવજો, બાય બાય.